ડિરેક્ટરે તેને સ્કૂલમાં જોયો હતો અને ત્યારબાદ તેનું સિલેક્શન કર્યું હતું સિલેક્શન કર્યા બાદ આ મૂવીનું શૂટિંગ કોરોનાના સમયમાં ભાવનગર વિસ્તારમાં કરવામાં આવેલું પરંતુ ત્યારબાદ રાહુલ બીમાર પડ્યો હતો અને અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો રાહુલની તબિયત દિવસે દિવસે ખરાબ થતી હતી ત્યારે ફિલ્મના પ્રોડ્યુસરે તમામ ખર્ચો પણ દવાખાનાનો આપ્યો હતો જોકે રાહુલ લાંબુ જીવન જીવી શક્યો નહીં અને માત્ર એક ફિલ્મમાં કામ કર્યા બાદ તેમનું અવસાન થયું છે ત્યારે પરિવારમાં શોકની લાગણી ફેલાય છે રાહુલના પિતા રિક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે રાહુલના પિતાને મૂવી હિટ થયા બાદ આર્થિક સ્થિતિમાં સુધારો આવશે તેવી આશા પણ હતી છોકરો બનતો હતો નહીં પિક્ચરમાં લઈ ગયા અમને તો કાંઈ ખબર પડતી નથી કે પિક્ચર શું છે ને શું નહીં તો એને કહે એનું ભવિષ્ય સુધરી જશે અને એ લોકોએ બહુ સહાય કરી અમને કે મારા ગરીબ દીકરાને એ લઈ ગયા એ લોકોનો બહુ આભારી છું પણ ભગવાન એને ઉંમર આપી નથી આવી રીતે તકલીફમાં હતો ને ઓફ થઈ ગયો સાડા ચાર મહિના મૂવીનું શૂટિંગ કર્યું સાહેબ પછી લોકડાઉન નહીં રહ્યું તો એ બંધ હતું પિક્ચર તો બની ગયું હતું પણ એ સરકારે ના પાડી કે જે હાથ નહીં ચાલે પછી આ લોકડાઉન પછી ચાલુ થયું ત્યારે તો એ મોટો થઈ ગયો સોળ સત્તર એ તો બીમારીની તો મને ખાસ ખબર નથી સાહેબ એના બ્લડ ને કણ જે પેટલેટ હોય છે શરીરમાં એ બનતા હતા નહીં મેં ઈલાજ એનો ઘણો કર્યો પાંચ મહિના હું આ ભાગા દોડીમાં મેં ઘર મૂકી દીધું રિક્ષા મૂકી દીધી ગીરવે બધું કર્યું તો એ લોકોને ખબર પડી કે રિક્ષાએ મૂકી દીધી છે તો એ લોકોએ મને રિક્ષાએ છોડાવી દીધી પાછી જે પિક્ચરના જે મેન ડાયરેક્ટર સાહેબ છે લલિન સર એને બહુ હેલ્પ કરી અમને એનું ધ્યાન આખો ગ્રુપ જ્યારે મને પૈસાની જરૂર પડતી એ લોકો મને પૈસા મોક મોટાડી દેતા રાહુલ બાવરી સમાજમાંથી આવતો હતો અને બાવરી સમાજ એ અતિ પછાત સમાજ છે ત્યારે દુઃખની વાત એ છે કે જામનગરના હાપા વિસ્તારમાં ઝુંપડપટ્ટીમાં રહેતો છેલ્લા સો મૂવીનો બાળ કલાકાર અભિનયના ઓજસ પાથરી અને અલવિદા કરી ગયો છે પરાક્રમસિંહ રાણા નિર્માણ ન્યૂઝ જામનગર છોડાઉેપુરના નસવાડીના વાગ્યા મહુડા ગામે એક પુરુષ માતા